વિદ્યાર્થી મિત્રો હરેશ ગેહલોત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલું બે લાયકોન દબાવો જેથી કરીને અમારા વિડિયોની માહિતી તમારા સુધી પહોંચી શકે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પીએસસી એક્ઝામ માટે ઉપયોગી પ્રશ્નોની ચર્ચા કરીએ પ્રશ્ન નંબર એક હું ખોરાકને જઠર સુધી લઈ જાઉં છું તો જેની અંદર આવશે વિકલ્પ બી અન્નળી એ ખોરાકને જઠર સુધી પહોંચાડવાનું કામ કરે છે ત્યારબાદ પ્રશ્ન બે મારી અંદર ખોરાક વલોવાય છે તો જેની અંદર આવશે વિકલ્પ એ કારણ કે આપણો ખોરાક જઠરની અંદર જ વલોવાતો હોય છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ વિશ્વ સ્વાસ્થ્ય દિન તરીકે ખાલી જગ્યા ઉજવાય છે તો જેની અંદર આવશે વિકલ્પ બી સાત એપ્રિલને વિશ્વ સ્વાસ્થ્ય દિન તરીકે ઉજવવામાં આવે છે આ પ્રશ્ન ખૂબ જ ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો આપ આ વિડીયો સુધી જોડાયેલ વિડીયો સાથે જોડાયેલા રહેશો પ્રશ્ન નંબર ચાર ખાલી જગ્યા એક દળી વનસ્પતિ બીજ છે તો બાજરી બાજરીની અંદર એક દળી બીજ હોય છે કારણ કે તેને દબાવવાથી બે ભાગ થતા નથી બાકીના ચણા વાલને વટાણાને દબાવવાથી બે ભાગ થઈ જાય છે પ્રશ્ન પાંચ અપારદર્શક પદાર્થ કયો છે તો દૂધ એ અપારદર્શક છે કારણ કે એની આરપાર આપણે જોઈ શકતા નથી કાચ અને પાણીની આરપાર આપણે જોઈ શકીએ છીએ પ્રશ્ન નંબર છ દ્વિદળી બીજ ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો દ્વિદળી બીજ એટલે જે બીજના બે ભાગ થઈ શકે દબાવાથી એને દ્વિદળી બીજ કહે છે તો જેની અંદર આવશે વિકલ્પ ડી તુવેર સાતમો નીચેના આપેલ ચાર વિકલ્પમાંથી કયો વિકલ્પ અન્ય ત્રણથી જુદો પડે છે તો જેની અંદર આવશે વિકલ્પ સી જુવાર કારણ કે એક દળી છે અને અનાજ પણ છે બાકીનામાંથી તેલ નીકળે છે કબૂતર કયા પ્રકારનું પંખી છે તો કબૂતર પક્ષી છે કારણ કે હવામાં ઉડતા તમામ પંખીઓને ખેંચર કહેવામાં આવે છે નવમો પંખીઓને કાનની જગ્યાએ શું હોય છે તો છિદ્ર હોય છે એને કાન જોવા મળતા નથી ત્યારબાદ પ્રશ્ન નંબર દસ કાચબો એ કયા પ્રકારનું પ્રાણી છે વિકલ્પ બી ઉભયજીવી કારણ કે પાણીમાં અને પૃથ્વી ઉપર જમીન ઉપર બંનેમાં રહી શકે એટલા માટે એને ઉભયજીવી તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર અગિયાર જળચર પ્રાણી કયું છે જળચર એટલે જે પ્રાણી પાણીની અંદર જ માત્ર રહેતું હોય એને જળચર જળચર તરીકે ઓળખવામાં આવે છે તો વિકલ્પ ડી આવશે માછલી ત્યારબાદ બારમો વૃક્ષો આપણને કઈ રીતે ઉપયોગી છે તમામ વિકલ્પો આવશે એની અંદર શું હવા પણ આપે છે ખોરાક પણ આપે છે અને વરસાદ લાવવામાં પણ મદદ કરે છે જેમાં વિકલ્પ ડી આવશે ઉપરોક્ત તમામ તેરમો પૂચર પ્રાણી કયું છે પૂચર પ્રાણી એટલે વિદ્યાર્થી મિત્રો પૃથ્વી ઉપર જ જમીન ઉપર જ રહી શકતો હોય એવું પ્રાણી તો એની અંદર આવશે વિકલ્પ સી ખિસકોલી ચૌદમો આહારના મુખ્ય રસ સ્વાદ કેટલા હોય છે તો છ સ્વાદ હોય છે ત્યારબાદ પ્રશ્ન પંદર કઈ વસ્તુઓ શરીરમાંથી ચીકાસ અને કફ દૂર કરે છે તો એનું બેસ્ટ ઉદાહરણ છે વિકલ્પ એ તુરી કારણ કે હળદર શરદી અને કફ થઈ હોય ત્યારે દૂધની અંદર ભેળવીને આપણે પીતા હોઈએ છીએ એ એ હોય છે માટે વિકલ્પ આવશે એની અંદર જવાબ ત્યારબાદ પ્રશ્ન સોળ શરીરમાં લાગેલા ઘા પર રસોડામાંથી કઈ વસ્તુ લગાડવામાં આવે છે તો એની અંદર આવશે વિકલ્પ ડી હળદર જ્યારે પણ આપણાને વાગ્યું હોય ત્યારે આપણે હળદર લગાવતા હોઈએ છીએ પ્રશ્ન સત્તર શરીરમાં તાવ આવે ત્યારે સાના પાણીના પોતા કપાળ ઉપર મૂકવામાં આવે છે તો વિકલ્પ બે મીઠાના પાણીના પોતાઓ કપાળ ઉપર મૂકતા હોઈએ છીએ અઢાર જમ્યા પછી ખોરાકને પચવવા માટે શું પીવું જોઈએ તો વિકલ્પ એ આવશે છાસ કારણ કે આપણે હંમેશા માટે જ્યારે પણ જમતા હોઈએ તેના પછી તરત જ આપણે છાશ પીતા હોઈએ છીએ એનું કારણ કે આપણું ખોરાકનું પાચન જલ્દી થઈ જાય એટલા માટે વિકલ્પ એ આવશે ઓગણીસમો કયો રસ ભૂખ લગાડનાર છે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આવશે વિકલ્પ ડી ખાટો રસ કારણ કે ખાટા રસના કારણે આપણા શરીરની અંદર ખોરાકનું પાચન થઈ જાય જલ્દી એટલા માટે તો આપણે જમ્યા પછી છાશ પણ પીતા હોઈએ છીએ ત્યારબાદ પ્રશ્ન નંબર વીસ નીચેનામાંથી તીખો રસ સામાયથી મળે છે તો એની અંદર આવશે વિકલ્પ સી તજમાંથી તીખો રસ મળે છે એકવીસ કઈ જમીનમાં રેતીનું પ્રમાણ વધુ હોય છે તો રેતાળ જે જમીન હશે વિકલ્પ એ એની અંદર રેતીનું પ્રમાણ વધુ જોવા મળે છે પ્રશ્ન બાવીસ કઈ જમીન ચીકણી અને લપસણી હોય છે તો જેની અંદર આવશે વિકલ્પ સી માટીયાળ જમીન એ ચીકણી અને લપસણી જોવા મળે છે ત્રેવીસની અંદર કઈ જમીનમાં સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ વધુ હોય છે તો કાપાળ જમીન જે છે એની અંદર સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ વધુ જોવા મળે છે ચોવીસની અંદર હું છાતીમાં ડાબા ભાગે બે ફેફસાની વચ્ચે આવેલું છે તો બે ફેફસાની વચ્ચે કોણ આવેલું છે હૃદય આવેલું છે અને એ આપણા ડાબા ભાગે શરીરની અંદર જોવા મળે છે પચીસમો હું રક્તવાહિનીઓનો પ્રકાર છું તો શીરા શીરા એ રક્તવાહિનીઓનો વાહિનીઓનો પ્રકાર છે કારણ કે લોહીની અવર જવર માટે શીરા ઉપયોગી છે એટલા માટે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નોની અંદર આપને ખૂબ જ મજા આવી હશે ખૂબ જ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન કહી શકાય પીએસસી પરીક્ષાની અંદર પૂછાય એવા પ્રશ્નો છે ફરીથી આપણે આવા પ્રશ્નો સાથે મળતા રહીશું નમસ્કાર આભાર